धोरण 8 विषय गणित चैप्टर नंबर 12 घात अने घातांक एनी आपणे पहेला सामान्य माहिती मेळवीए। तो अगाउ आपणे सामान्य माहिती आने मेळवी लीधी छे, फरीथी आपणे तेने जोवानो प्रयत्न करिए। तो आधार सहगुणक अने घात, तो आधार कोने कहेवाय? आधार एटले के અહીંયા 4x² આપેલો છે, તો આમાં આધાર કોને કહેવાય, ઘાત કોને કહેવાય અને સહગુણક કોને કહેવાય તેની આપણે માહિતી મેળવીએ। તો આધાર, આધાર આપેલો છે એક્સ, એટલે કે ચલ જે હોય તેને જ આપણે આધાર કહીશું। એક્સ ચલની ઉપર જે ઘાત આપેલી હોય તેને આપણે ઘાત કહીશું, એટલે ઘાત આપેલી છે 2। અને આધારની આગળ જે હશે તેને આપણે સહગુણક કહીશું, એટલે સહગુણક આપેલો છે 4। તો આધાર એક્સ છે, સહગુણક 4 છે અને ઘાત આપેલી છે 2। એવી જ રીતના ઝેડની 3 ઘાત, આધાર છે ઝેડ, સહગુણક છે 1 અને ઘાત આપેલી છે 3। તો આપણને આમાં કોઈ પણ ઉદાહરણ આપેલું હશે તો આપણે સરળતાથી એમાં કહી શકીએ કે એનો આધાર કયો છે, ઘાત કઈ છે અને સહગુણક કયો છે। કંઈ પણ આગળ સહગુણક ન હોય તેનો સહગુણક 1 હશે। હવે આપણે જોઈએ કે તમને આવા પદ આપેલા છે કે 3 × 3 × 3 × 3, તો આને આપણે લખશું કઈ રીતના? ઘાત અને ઘાતાંક સ્વરૂપે લખવાનું આવશે, તો એમાં લખાય કઈ રીતના? તો અહીંયા 3 કેટલી વાર છે? 4 વાર લખવાનું, 3 × 4 ઘાત, એટલે કે 3 × 4 વખત લખવા। 3 × 3 × 3 હોવાથી કેટલી વાર થશે? 3 × 4 ઘાત, એટલે કે 3 × 4 ઘાત, જેમાં આધાર કેટલો છે 3 અને ઘાત કેટલી આપેલી છે 4। હવે આપણે નવા સૂત્રની ચર્ચા કરીએ કે જે જ સૂત્ર તમારા આ ચેપ્ટરમાં શીખવાના છે અને તેને આધારે આપણે નવા નવા દાખલાઓની ગણતરી કરવાની થશે। તો હવે એ સૂત્ર છે કે એની એમ ઘાત ગુણ્યા એની એન ઘાત બરાબર એની એમ પ્લસ એન। તો આમાં તમને એવું આપેલું છે કે જો આધાર સરખો હશે, આધાર સરખો હોય, વચ્ચે ગુણાકારની નિશાની હોય તો ઘાતનો સરવાળો, જો આધાર સરખો વચ્ચે ગુણાકાર તો ઘાતનો સરવાળો। એવી જ રીતના આધાર સરખો, આધાર એટલે કે નીચે આપેલું છે તે આધાર સરખો, ઘાત જુદી જુદી પરંતુ વચ્ચે ભાગાકાર। આધાર સરખો હોય, ઘાત જુદી જુદી હોય અને વચ્ચે ગુણાકાર હોય તો સરવાળો, ભાગાકાર હોય તો બાદબાકી, એટલે કે એની એમ માઇનસ એન ઘાત। એની એમ ઘાત આખાની એન ઘાત, એટલે કે એની એમ એન ઘાત થશે। એની એમ ઘાત ગુણ્યા બીની એમ ઘાત, એટલે કે એ બીની એમ ઘાત। હવે એ એની એમ ઘાત છે અને બીની પણ એમ ઘાત છે, જો બંનેની ઘાત સરખી છે, આધાર જુદો જુદો છે, તો એ ભાગ્યા બી આખાની એમ ઘાત, એની 0 ઘાત, એટલે કોઈ પણની 0 ઘાત હશે તો જવાબ આવશે 1। આ ખાસ યાદ રાખવાનું છે, કોઈ પણની ઝીરો ઘાત હોય, 1000ની 0 ઘાત, તો જવાબ આવે 1। માઇનસ 1ની એમ ઘાત, જ્યાં એમ એકી ઘન સંખ્યા છે, માઇનસ 1ની એમ ઘાત જ્યાં એમ એકી ધન સંખ્યા છે, તો માઇનસ 1ની એમ ઘાત બરાબર માઇનસ 1 થશે। આવું આપેલું છે કે માઇનસ 1ની એમ ઘાત, માઇનસ 1 હોય એની એમ ઘાત, કે જ્યાં એમ એકી ધન સંખ્યા છે, એમ કેવી આપેલી છે, એકી ધન સંખ્યા, એટલે કે ઘાત હોય, માઇનસ આપેલું હોય કાઉન્સ અને ઉપર ઘાત એકી હોય, તો જવાબ કેવો આવશે, માઇનસ જ આવશે। હવે તમને માઇનસ આપેલો હોય કાઉન્સ અને ઘાત બેકી હોય, બેકી ઘાત હશે તો જવાબ આવશે 1। માઇનસ 1 હોય, એટલે કે માઇનસમાં કાઉન્સ હોય એની ઘાત એકી હશે તો માઇનસમાં જવાબ આવશે, અને ઘાત બેકી હશે તો પ્લસમાં જવાબ આવશે। પછી આવું આપેલું હશે સૂત્રમાં કે એની એમ ઘાત છેદમાં એની એન ઘાત, એટલે કે આધાર સરખો છે પરંતુ ઘાત કેવી છે, જુદી જુદી, અને ભાગાકાર હોવાથી આપણે આગળ શીખ્યા તેમ બાદબાકી થઈ,
तो एम माइनस एन हमें एनी आधार सरखो परंतु घात जुदी जुदी, परंतु अहीं घात में जो एन मोटो है तो आ एम क्या वही आवशे नीचे एटले के एकना छेद में एनी एन माइनस एम घात। हवे अहीं एनी माइनस एन घात तो आने शू लखे माइनस एन हो तो आप आने छेद में लखव हो तो एकना छेद में माइनस घात हो के थी जाए प्लस तथा एनी एन घात आने आप छेद स्वरूपे लखव हो तो बराबर एकना छेद में एनी माइनस एन घात थे। हवे अत्यारे तमारे आ टॉपिक नी चर्चा करवानी छे तो आमा आपने शू आपेलू छे कि खूबज मोटी संख्या होने प्रमाणित स्वरूप में लखो। प्रमाणित स्वरूप में लखवा मतलब शू हो कि घात स्वरूपे लखवा पॉइंट पची एक रकम पची पॉइंट होवो जोईए एवी रीतने प्रमाणित स्वरूप में लखवा थे। तो पहलू के तमने अहीं पंदर नी पाछळ छ जीरो आपेला है हवे तमारे प्रमाणित स्वरूप में लखवू हो तो एक पची पॉइंट लगाड़वानो एक पची पॉइंट करवो हो आ जो अहीं एक पची पॉइंट करवो हो तो आपणे केटला जीरो तो अहीं जोजो पॉइंट क्या हे क्यांय पण नथी एटले छेल्ले पॉइंट होय। हवे तमारे अहीं पॉइंट लखवो छे तो अहीं छेल्ले हशे तो आ एक वार बे वार त्रण वार चार वार पांच वार छ वार अने सात वार तो एक पॉइंट पांच गुणिया दस की केटली वार आवजो सात वार तो दस की सात घात थशे। हवे अहीं जो पॉइंट आपेलो छे अने तमारे जवानुं छे अहीं एटले आ बाजू जवानुं छे तो माइनस आवशे एक बे त्रण चार ने पांच तो एक पॉइंट पांच गुणिया दस की माइनस पांच घात। तो आवी रीतना आपणे एने प्रमाणित स्वरूप में लखी शकाशे। हवे आपणे स्वाध्यायनो उपयोग करीने आपणे प्रमाणित स्वरूप में दाखलाओनी चर्चा करीए। हवे आपणे जोशुं स्वाध्याय 12.2 के नीचेनी संख्याओने तेमना प्रमाणित स्वरूप में दर्शावो એટલે કે નીચેની સંખ્યાઓને તેમના પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવો એટલે પ્રમાણિત સ્વરૂપ આપણે મેળવવાનું છે। તો પહેલું 0.000 30 20 અને 85 તો આને તમારે પ્રમાણિત સ્વરૂપમાં લખવું છે। હવે અહીંયા આપણે આગળ શીખ્યા છે પ્રમાણિત સ્વરૂપમાં એટલે કે ઘાત સ્વરૂપે લખવાનું છે દસની ઘાત સ્વરૂપે। હવે અહીંયા 0 પછી 0 આપેલા છે એટલે કે આ માઇનસમાં ઘાત જશે તો માઇનસમાં ક્યાં સુધી આવશે તો અહીંયા જુઓ અહીંયા 8 આવશે એમનો ખબર પડે તો અહીંયા તમે આવી રીતના લખો 85 લખી નાખો છેદમાં એટલા પોઈન્ટ આપેલા છે તો છેદમાં કેટલા લખવા પડશે તો જુઓ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 તો એકની પાછળ 13 મૂકી દેવાના એટલે એકની પાછળ 13 તો 85 તેમના તેમ હવે એકની પાછળ 13 છે તો 10 ઘાત થશે તો 10 ઘાત। હવે આગળ આપણે શીખ્યા છીએ 10 ઘાત પરંતુ આપણે ઉપર શું રાખવાનું પોઈન્ટ એટલે એક રકમ પછી પોઈન્ટ રાખવાનું તો અહીંયા પોઈન્ટ કરો તો 8 અથવા તમારે આ 13 છે તેને ઉપર લઈ આવો તો 10 - 13 ઘાત થશે 10 - 13 ઘાત થઈ કેમ કે આ પદ ઉપર આવશે એટલે ઘાત પ્લસ હોય તો માઇનસ થઈ જાય માઇનસ હોય તો પ્લસ થઈ જશે એટલે 10 - 13 ઘાત। પરંતુ આપણે એક પોઈન્ટ પછી એક રકમ પછી પોઈન્ટ રાખવાના છે તો અહીંયા 8.85 કરશો તો ગુણ્યા 10 કરવા પડશે તો હવે અહીંયા જુઓ અહીંયા આધાર સરખો છે તો ઘાતનો શું થશે ગુણાકાર હોવાથી સરવાળો તો અહીંયા એક ઘાત છે ને અહીંયા -13 છે તો એકમાંથી -13 બાદ કરશો તો -12 વધશે તો જવાબ આવશે 8.5 ગુણ્યા 10 - 12 ઘાત। એવી જ રીતના આપણે બીજો જોઈએ કે અહીંયા 0.14 આપેલા છે 0 અહીંયા 11 છે અને 942 તો પહેલાં શું કરવાનું 942 લખી નાખવાના નીચે તમે જોશો તો એક પછી 14 લખવાના 14 લખ્યા એક પછી તો 942 અને લખાઈશું 10 કેટલી ઘાત આવશે 14 ઘાત। હવે તમારે શું કરવાનું આ 14 ઘાત છે પહેલાં આ 14 ઘાતને ઉપર લઈ લેવાની તો પ્લસ 14 હોવાથી કેવી થઈ જશે 10 - 14 થઈ જશે 10 - 14 ઘાત। હવે અહીંયા 942 છે તો આપણે એક રકમ પછી પોઈન્ટ રાખવાનો એટલે કે 9.42 રાખવાના તો 9.42 રાખશો તો અહીંથી આપણે 2 પોઈન્ટ કાપવાના એટલે હજી ગુણ્યા 100 કરવા પડશે તો ગુણ્યા 100 એટલે કે 10 2 ઘાત પોઈન્ટ કાપશો એટલે 10 2 ઘાત। તો હવે જો આધાર સરખો તો ઘાતની શું થશે સરવાળો
આધાર સરખો 10 10, તો ઘાતનો સરવાળો તો 14માં માઇનસ 14 પ્લસ 2 એટલે કે માઇનસ 12, 9.42 ગુણ્યા 10 ની માઇનસ 12 ઘાત. હવે આપણે જોઈએ ત્રીજો દાખલો. તો અહીંયા તમારા પોઈન્ટ આપેલા નથી એટલે કે આ ઘાત કેવી આવશે પ્લસમાં. તો અહીંયા તમે જોશો આ રકમ આપેલી છે તો અહીંયા 6 પોઈન્ટ પછી આપણે લાવવાના છે. તો અહીંયા 602 લખો પછી ગુણ્યા 10 1 પછી 13 0 એટલે કે 602 ગુણ્યા 10 ની 13 ઘાત. તો 602 ગુણ્યા 10 ની 13 ઘાત એનો મતલબ શું થશે? આપણે 6 પોઈન્ટ પછી રાખવાના છે. તો અહીંયા લખો 6.02 ગુણ્યા, અહીંથી પણ 2 1 2 રકમ હોવાથી 10 ની 2 ઘાત ગુણ્યા 10 ની 13 ઘાત. હવે અહીંયા આધાર સરખો હોવાથી ઘાતનો સરવાળો, તો 2 માં 13 ઉમેરશો એટલે 10 ની 15 ઘાત. તો જવાબ આવશે 6.02 ગુણ્યા 10 ની 15 ઘાત. હવે આપણે જોઈએ ચોથો દાખલો. તો અહીંયા 0 પોઈન્ટ પછી આપેલા છે તો 837 ભાગ્યા 1 પછી 11 0, 837 ભાગ્યા 1 પછી 11 0. તો હવે અહીંયા 10 ની 11 ઘાત આવશે. આ 10 ની 11 ઘાતને આપણે ઉપર લઈ જઈશું તો 10 ની માઇનસ 11 ઘાત થશે. હવે અહીંયા આપણે એક રકમ પછી પોઈન્ટ કાપવો હોય તો 8 પછી પોઈન્ટ કરશો, 8.37 આવ્યા. હવે એને ગુણ્યા, આપણે અહીંયા 2 પોઈન્ટ કાપીએ એટલે ગુણ્યા 10 ની 2 ઘાત, 10 ની 2 ઘાત. તો હવે 8.37 તેમના તેમ 10 આધાર સરખો તો ઘાતની સરવાળો થશે. તો માઇનસ 11માં 2 ઉમેરશો એટલે -9, તો 8.37 ગુણ્યા 10 ની -9 ઘાત. હવે અહીંયા પણ એવું આપેલું છે તો 31.86 ગુણ્યા 1 પછી કેટલા 0 7 0 એટલે કે 10 ની 7 ઘાત. તો 31.86 ગુણ્યા 10 ની 7 ઘાત. હવે 3.186, હવે પોઈન્ટ કાપવાનો, અહીંયા પોઈન્ટ કાપશો તો 3.186 હવે કેટલી ઘાત આવશે? તો 3 ઘાત. તો 10 ની 3 ઘાત ગુણ્યા 10 ની 7 ઘાત. હવે 3.186 ગુણ્યા 10 ની 3 ને 10 ની 7, તો 10 ની 10 ઘાત થશે. કેમ કે 7 ને 3 10 એટલે 10 ની 10 ઘાત. હવે આપણે જોઈએ નવો પ્રશ્ન કે સામાન્ય સ્વરૂપમાં લખો. એટલે કે આને આપણે સામાન્ય સ્વરૂપમાં લખવાનો છે, એનો મતલબ કઈ રીતના? તો આપણે આ 10 ની 6 ઘાત છે તે દૂર કરીને આપણે જે સામાન્ય, આપણે આગળ જેવો સામાન્ય સ્વરૂપ હતું તેવી રીતના લખવાનું છે. તો અહીંયા તમે જોશો પહેલો દાખલો, તો 3.02 ગુણ્યા 10 ની -6 ઘાત. તો અહીંયા -6 ઘાત છે તો અહીંયા લખો 302. પહેલાં અહીંથી પોઈન્ટ તમે દૂર કરી દો, પોઈન્ટ દૂર કરશો તો 2 ઘાત આવશે. કેવી પણ? -2 એટલે કે 10 ની -2 ઘાત. આ પોઈન્ટ આ બાજુ જાય તો 10 ની -2 ઘાત એટલે કે -2 અને -6 એટલે -8 ઘાત. 302 ની ગુણ્યા 10 ની 8 ઘાત, આ 10 ની 8 ઘાત છેદમાં જશે તો 10 ની +8 ઘાત થઈ જશે. હવે અહીંયા 302 ભાગ્યા આવી રીતના કરશો તો જવાબ કેટલો આવશે? 0.00000302. 4.5 ગુણ્યા 10 ની 4 ઘાત, તો 4.5 ને શું લખાય? 45 ના છેદમાં 10 ગુણ્યા 1000, 10 હજાર. 0 0 કેન્સલ તો 45 ગુણ્યા 1000 એટલે 45 હજાર. ત્રીજો, 3 ગુણ્યા 10 ની -8 ઘાત, તો 3 ના છેદમાં 1 ની પાછળ 8 0 લખાઈ દેવાના. તો આને તમે કાપશો તો 0.00000003 એટલે કે 3 ને 3 6 7 ને 8, તો 8 આવશે અહીંયા સુધીનો જવાબ. હવે આવશે 1.0001 ગુણ્યા 10 ની 9 ઘાત, 1.0001 ગુણ્યા 10 ની 9 ઘાત. તો 1 પછી 3 0 મૂકી દેવાના, 1 છેદમાં 4 0 ગુણ્યા 1 ની પાછળ 9 0 એટલે અહીંયાથી 4 0 ને અહીંયાથી 4 0 કેન્સલ થશે તો અહીંયા કેટલા વધશે? 5 0. તો અહીંયા
1001 એટલે કે 10001 ની પાછળ 5 ઝીરો લગાડી દેવાના. હવે છે 5.8 ગુણ્યા 10 ની 12 ઘાત, તો 58 ના છેદમાં 10, અહીંયા 1 ની પાછળ 12 ઝીરો, 1010 કેન્સલ થઈ જશે, તો 58 ની પાછળ 11 ઝીરો જવાબ આવશે. હવે આપેલું છે 3.6149 ગુણ્યા 10 ની 6 ઘાત, તો અહીંયા શું કરવાનું, 3361 અને 492, હવે છેદમાં લખવાના 1 2 3 4 ને 5, એટલે છેદમાં 1 ની પાછળ 5 ઝીરો ગુણ્યા 10 ની 6 ઘાત, એટલે 1 ની પાછળ 6 ઝીરો. અહીંથી 5 ઝીરો છે, અહીંથી 6 ઝીરો છે, તો 5 5 ઝીરો કેન્સલ, તો અહીંયા ખાલી 10 વધ્યા, તો અહીંયા 361492 ગુણ્યા 10 એટલે જવાબ આવશે 3614920. હવે આપણે નવા પ્રશ્નની ચર્ચા કરીએ, તો એમાં આપેલો છે પ્રશ્ન નંબર 4. તો આ પ્રશ્ન નંબર 4માં આપણે દાખલો ગણવાનો છે કે એક થપ્પીમાં 20 મિલીમીટર જાડાઈ હોય તેવી 5 ચોપડીઓ અને 0.016 મિલીમીટર જાડાઈના 5 કાગળ ગોઠવાયેલા છે, તો કુલ થપ્પીની ઊંચાઈ શોધો. હવે અહીંયા તમને આવું આપેલું છે કે એક થપ્પીમાં 20 મિલીમીટર જાડાઈની 5 ચોપડીઓ છે, 5 ચોપડીઓ કેટલાની છે, 20 મિલીમીટર જાડાઈની, અને 0.016 મિલીમીટર જાડાઈના 5 કાગળ ગોઠવાયેલા છે, તો કુલ ઊંચાઈ, એટલે પહેલાં શું કરવાનું, તો પહેલાં એક થપ્પીમાં 20 મિલીમીટર જાડાઈની 5 ચોપડીઓ છે, એક ચોપડી 20 મિલીમીટરની છે, તો 5 ચોપડી કેટલી થશે, એક ચોપડીની જાડાઈ 20 મિલીમીટર છે, તો 5 ચોપડીની જાડાઈ એટલે કે 20 × 5, તો 5 × 20 મિલીમીટર બરાબર 100 મિલીમીટર થયું. બીજું આપેલું છે કે 0.016 મિલીમીટર જાડાઈના 5 કાગળ છે, એક કાગળની જાડાઈ 0.016 છે, તો 5 કાગળની કેટલી, તો 5 × 0.016 એટલે જવાબ આવશે 0.08 મિલીમીટર. હવે કુલ ઊંચાઈ મેળવવાની છે, તો 100માં 0.08 ઉમેરી દો, ચોપડીની થપ્પીમાં ચોપડીઓ અને કાગળની કુલ જાડાઈ 100 મિલીમીટર પ્લસ 0.08 મિલીમીટર એટલે કે 100.08 મિલીમીટર. હવે આને આપણે પ્રમાણિત સ્વરૂપમાં લખીશું, પ્રમાણિત સ્વરૂપમાં લખવું હોય તો અહીંયા એક આપણે શું આવવું પડે, પોઈન્ટ, તો અહીંયા આ પોઈન્ટ છે, અહીંયા એક પાછળ આવે તો કઈ બાજુ ગયું, આ ડાબી બાજુ ગયું, તો માઇનસ ઘાત આવશે 1 અને 2, એટલે કે 1.0008 ગુણ્યા 10 ની 2 ઘાત, આમ જશે, જો આ પોઈન્ટ છે એ અહીંયા બે હોય 10 ની 2 ઘાત, થપ્પીની કુલ ઊંચાઈ 1.0008 ગુણ્યા 10 ની 2 ઘાત મિલીમીટર છે. હવે આપણે અમુક MCQ કે જે વિકલ્પો આપણે જોઈએ કે 1 ના છેદમાં 2 ની -2 ઘાત, જો છેદમાં -2 ઘાત છે, આ ઘાત આપણે ઉપર જશે તો -2 હોય તો કેવી ઘાત થઈ જાય, પ્લસ થઈ જાય, માઇનસ ઘાત હોય તો પ્લસ થઈ જશે, અને પ્લસ ઘાત હશે તો માઇનસ થઈ જશે. કઈ રીતના, કોઈ પણ રકમ અંશમાંથી છેદમાં જાય તો ઘાત પ્લસ હોય તો માઇનસ થઈ જાય, ને માઇનસ હોય તો પ્લસ થઈ જાય, તો આનો જવાબ આવશે 2 ની 2 ઘાત. એટલે કેવી ઘાત, 2 ની 2 ઘાતને શું લખાય, 4 2 × 2 એટલે કે 4, તો ઓપ્શન આવશે ડી. 2 ની -5 ઘાત × 2 ની 8 ઘાત, આધાર સરખો તો ઘાતનો સરવાળો, તો 8 - 5 એટલે જવાબ આવશે 2 ની 3 ઘાત, 2 ની 3 ઘાત કરશે તો 2 × 2 × 2 એટલે જવાબ આવશે 8, સી ઓપ્શન. 2 ની 2 ઘાત × 2 ની -2 ઘાત, તો અહીંયા તમે જોશો આધાર સરખો તો ઘાતનો સરવાળો, તો 2 માંથી 2 જશે તો 0, 2 ની 0 ઘાત, કોઈ પણની 0 ઘાત, તો જવાબ આવશે 1 એટલે કે બી ઓપ્શન. 3 ની 4 ઘાત × 3 ની 6 ઘાત × 3 ની -10 ઘાત, આધાર સરખો તો બધાનો સરવાળો, વચ્ચે ગુણાકાર હોવાથી સરવાળો, 4 + 6 - 10, 4 ને 6 10, 10 માંથી 10 જાય તો 0 એટલે કે 3 ની 0 ઘાત, તો કોઈ પણની 0 ઘાત એટલે જવાબ આવશે 1, તો ચોથામાં આવશે એ. 2 ની 2 ઘાત / 3 ઘાત, તો હવે આપણે આ શીખીને આવીએ છીએ, ઘાતની પણ ઘાત હોય તો બંનેનો ગુણાકાર, એટલે કે 2 ની 6 ઘાત, 2 ની 3 × 2 એટલે કે 2 ની 6 ઘાત, તો એ ઓપ્શન આપેલો છે નહીં, 2 ની 5 ઘાત, એટલે આ પણ ન હોય, તો 2 ની 6 ઘાતનો ગુણાકાર કરો, 2 × 2 એટલે કે 4, 4 × 2 એટલે કે 8, 8 × 2 એટલે કે 16,
सोल गुणिया बे एट्ल के बतरीस ने बतरीस गुणिया बे एट्ल के चौंसठ जवाब आवशे। तो आनो जवाब आवशे चौंसठ। पहला में चार, बीजा में आठ, तीजा में एक, चौथा में एक अने अहीं पांचमा में चौंसठ जवाब आवशे। आवी रीते आपणे चेप्टर में सूत्रनी मदद थी दाखलाओनी गणतरी करी शकीए।